શ્રી કિષ્કિંધા કાંડ સર્ગ 38. સર્વ કાર્ય પૂર્ણ કરી રામને મળવા માટે લક્ષ્મણ સાથે શિબિકામાં બેસીને સુગ્રીવ આવી પહોંચ્યા. પર્વત આવી જતાં શિબિકા ઊભી રખાવીને સુગ્રીવ નીચે ઉતર્યો. લક્ષ્મણ સાથે પગપાળા ચાલીને રામ જ્યાં બેઠા હતા ત્યાં આવ્યો અને બે હાથ જોડીને રામના ચરણોમાં ઝૂકીને પ્રણામ કરવા લાગ્યો. તેને જોઈ સાથે આવેલા અન્ય વાનરોએ પણ પ્રણામ કર્યા. સુગ્રીવને આવેલો જોઈ રામ અતિ પ્રસન્ન થયા. પોતાની પાસે બેસાડીને પૂછવા લાગ્યા, હે વાનર શ્રેષ્ઠ, જે રાજા ધર્મ અર્થ અને કામના મર્મને સમજે છે, તે જે તેનો સમય સમજીને સેવન કરે છે, જે રાજા ધર્મ અને અર્થનો ત્યાગ કરીને માત્ર ત્રીજા કામનું જ સેવન કરે છે, તે વૃક્ષ પર ચડીને સૂતેલા માનવી જેવો જ સમજવો. ત્યાંથી તે નીચે પછડાય છે ત્યારે તેની ભૂલ તેને સમજાય છે. જે રાજા પોતાના શત્રુથી સાવધ રહી તેનો નાશ કરે, જે મિત્રોને ઓળખીને સન્મિત્ર સાથે સંબંધ જોડે છે અને જે રાજા ધર્મ અર્થ અને કામનું યથાકાળે જ સેવન કરે છે, તે રાજા સફળ ગણાય છે. તે પ્રમાણે તારે વર્તવું જોઈએ. કોઈ વસ્તુનો અતિરેક સારો નથી. હે સુગ્રીવ, હવે સીતાની શોધ કરવાનો નિર્ધારિત સમય પાકી ગયો છે. તેના માટે શું કરવું તેનું તારા મંત્રીઓ સાથે વાતચીત કરીને તું નિર્ણય કર. રામનું બોલવું સાંભળીને સુગ્રીવે જવાબ આપ્યો, હે રઘુવીર, તમારી અને તમારા ભાઈની કૃપાથી મારા હાથમાંથી ગયેલી સમૃદ્ધિ મને પાછી મળી છે. મારો તો પુનઃજન્મ થયો છે. હું તો સમજું છું કે કોઈએ કરેલા ઉપકારનો જે મનુષ્ય સારી રીતે બદલો વાળતો નથી તે કૃતજ્ઞ અને પાપી ગણાય છે. હે રામ, મારા આ વાનરો સર્વદૂતોને દશે દિશામાં રવાના કરીને વાનરોના સૈન્ય સાથે અહીં આવવાની આજ્ઞા કરી આવ્યા છે. સર્વ દિશાઓમાં વસતા વાનરો રીછો પોતાના સૈન્ય સાથે કિષ્કિંધા આવી પહોંચશે. તે સર્વે વાનરો આકાશના દેવો, ગંધર્વો વગેરેના પુત્રો છે અને પોતાની ઈચ્છા મુજબ રૂપો ધારણ કરી સર્વત્ર ફરવાની શક્તિ પણ ધરાવે છે. હે રામ, આવા અસંખ્ય વાનરોને લઈને તેમના યુદ્ધપતિઓ ટૂંક સમયમાં જ અહીં આવી જશે. પછી આપ આજ્ઞા આપશો ત્યારે રાવણના રાક્ષસ સૈન્ય સાથે યુદ્ધ કરવાને ચાલી નીકળશે. પછી રાવણ સૈન્યના શા ભાર છે? રાવણને હણીને તમે સીતાને અવશ્ય લઈ આવશો. સુગ્રીવે કાર્યની શરૂઆત કરી દીધી છે અને આજ્ઞાનુસાર કાર્ય ચાલુ થઈ ગયું છે તે વાત સાંભળી રામને સંતોષ થયો અને તેઓ આનંદિત થયા.